રાજકોટમાં ભાયાવદર પાસે ખીરસરા અને ઘટિયા ગામ વચ્ચે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના બે સંતો વિરુદ્ધ ફરિયાદ. રાજકોટની મહિલાએ ધરમ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી તેમજ અનેક વ્યક્તિ મયુરભાઈ કસોદરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. છેલ્લા 3 વર્ષથી સંતો દુષ્કૃત્ય આચરતા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આરોપ છે કે પ્રેમજાળમાં ફસાવી ખોટા લગ્નનું નાટક કરી ઈચ્છા વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા. હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે ગુરુકુળના શિક્ષકનું કહેવું છે હજી કેસ દાખલ થયો છે, આ બાબતની સાબિત નથી કે સ્વામીએ ગુનો કર્યો હોય. નારાયણ સ્વરૂપદાસ આ ગુરુકુળના પ્રમુખ છે, તો મયુર કસોદરિયા ગુરુકુળ હોસ્ટેલમાં ઇન્ચાર્જ હોવાનું સામે આવ્યું છે. મને કોઈ ખ્યાલ નથી, કાલે મને જાણ થઈ કે આવી રીતના કેસ નોંધાણો છે. કાલે ખબર પડ્યા પછી, બપોર પછી જ્યારે ખબર પડી તો હું જાણ માટે અહીંયા આવ્યો. હું તો મારા છોકરાઓ માટે આવ્યો છું. હું સ્કૂલમાં નોકરી કરું છું. હું જ્યારે સંપર્ક લેવા આવ્યો ત્યારે અહીંયા સંતો હાજર નહોતા, તો મારા છોકરા કંઈ આડાઅવળું ના થાય એટલા માટે હું અહીંયા છું અત્યારે. આમ તો નોખા નોખા કર્મચારીઓ છે બધા, પણ અમારા સ્વામી નારાયણ સ્વરૂપદાસજી પ્રમુખ છે. જો હજી તો કેસ દાખલ કર્યો છે, કંઈ સાબિતી તો છે નહીં કે એમને આ ગુનો કર્યો જ છે, તો હું શું કહું? મહિલાના આરોપ પછી બંને સ્વામીઓ છૂમંતર થઈ ગયા છે. ગેસ્ટ હાઉસમાં ઉતારો આપ્યાનો મહિલાનો આરોપ. ગેસ્ટ હાઉસ સ્થળ પર એબીપી અસ્મિતાની ટીમ પહોંચી ગેસ્ટ હાઉસમાં રૂમના દરવાજા બંધ જોવા મળ્યા. ગેસ્ટ હાઉસમાં ઉતારો આપ્યાનો મહિલાએ આરોપ લગાવ્યો છે. જે ગેસ્ટ હાઉસમાં ઉતારો આપ્યાનો મહિલાનો આરોપ છે, ત્યાં એબીપી અસ્મિતાની ટીમ પહોંચી અને અહીંયા જોયું તો રૂમના દરવાજા બંધ જોવા મળ્યા. બંને સ્વામીઓ છૂમંતર થઈ ગયા છે અને ક્યાં છે તેની કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ. પણ જે ફરિયાદી મહિલા છે તેણે આરોપ લગાવ્યો કે ગેસ્ટ હાઉસમાં બંને સ્વામીઓને ઉતારો આપવામાં આવ્યો છે. જોકે જ્યારે અમારી ટીમ એ ગેસ્ટ હાઉસ પહોંચી તો આ ગેસ્ટ હાઉસના રૂમના દરવાજા બંધ જોવા મળ્યા, પણ બહાર ચપ્પલો જોવા મળ્યા છે. ભાયાવદર તાલુકાના ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં જે બે સ્વામી વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે, ત્યારે કહી શકાય કે ધર્મ સ્વરૂપદાસ સ્વામી અને નારાયણ સ્વરૂપદાસ સ્વામી વિરુદ્ધ જે એક રાજકોટની મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે, ત્યારે એબીપી અસ્મિતાની ટીમ છે તે અત્યારે હાલ ઘટના સ્થળે આવી પહોંચી છે. ત્યારે હું આપને જ્યાં આ સ્વામીનો આ રૂમ છે જે ઉતારો દેવામાં આવ્યો હતો, મહિલાને આ ઉતારાના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી કે અત્યાર સુધી આ ઉતારો જે ગેસ્ટ હાઉસ કહેવાય છે, સ્વામીનો જે ધર્મ સ્વરૂપદાસ સ્વામીનો જે આ રૂમ અંદર આવેલો છે તે રૂમ છે તે અત્યારે લગી ખુલ્લો હતો, પરંતુ એબીપીની ટીમ આવતા જ છે તે આ રૂમને છે તે તારા મારી દેવામાં આવે છે. ત્યારે કહી શકાય કે જે રીતે આ રૂમની અંદર અવારનવાર જે મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેવું મહિલાનો આરોપ છે, ત્યારે કહી શકાય કે અત્યારે હાલ અત્યારે આ રૂમ છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આપણે નીચે પણ અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશું કે નીચે પણ જે રીતે આ ઉતારો આપવામાં આવ્યો હતો મહિલાને, તે પણ રૂમના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશી. ત્યારે એબીપીની ટીમ છે તે અત્યારે આ ગુરુકુળમાં છે તે અત્યારે હાલ આવી પહોંચી છે. ત્યારે કહી શકાય કે જે રીતે આ ગુરુકુળમાં દુષ્કર્મની જે ઘટના બની છે જેને લઈને આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ આ રૂમ પણ છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે કેમેરામેનને કહીશ કે આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. જે અત્યારે આ દ્રશ્યો આપ જોઈ રહ્યો છો તે અત્યારે બંધ કરી દેવામાં અંદર છે, પરંતુ જે મીડિયાને જોઈ જતા છે તે અત્યારે હાલ દરવાજો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે કહી શકાય કે હાલ અત્યારે જે રીતે આ બે સાધુ ઉપર જે ફરિયાદ નોંધવામાં આવી છે તેને લઈને અત્યારે ભાયાવદર પોલીસ છે તે આ બારામાં છે તે તપાસ શરૂ કરી દીધી છે. ત્યારે કહી શકાય કે ખીરસરા ગામમાં પણ અત્યારે એટલો જ આક્રોશ જોવા મળ્યો છે આ સ્વામી વિરુદ્ધનો, અને કહી રહ્યા છે કે આવા જે લંપટ સ્વામી છે તેને અહીં ખીરસરા ગામની છે તે બહાર કરવા જોઈએ અને આકરામાં આકરી સજા થાય તેવું અત્યારે ગામના સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે. નિલેશ મારું એબીપી અસ્મિતા ખીરસરા. તો બંને સ્વામીઓની કરતૂતના કારણે લોકોમાં રોષ છે. ઘટનાથી અજાણ હોવાનો વ્યવસ્થાપક જયસુખભાઈ દાવો કરી રહ્યા છે. મીડિયાના માધ્યમથી તેમને ઘટનાની જાણ થયાનો વ્યવસ્થાપક દાવો કરી રહ્યા છે અને તેમણે કહ્યું કે જો કસૂરવાર હોય તો તેમને સજા મળવી જ જોઈએ. આ બાબતમાં અમે જો કંઈ જાણતા જ નથી. અમને મીડિયા મારફત ટીવીના અમે જોતા હતા માધ્યમથી અમને એવું જાણવા મળ્યું કે આ ખીરસરા ઘેટિયાની અંદર આ વસ્તુ એક ટીવીના ચેનલમાં આવતી હતી. આ બાબત અમે કંઈ જાણતા નથી અને ક્યારે આવ્યા હતા, લગ્ન કરેલા છે કે નહીં
એ અમને કાંઈ ખ્યાલ નથી, કોઈ જાતની અમને કમિટીની અંદર કોઈ પૂછપરછ થઈ પણ નથી. હવે તો અમને ક્યાંય ખ્યાલ ન હોય ને એમાં શું છે કે અમારા સ્વામીના અમે કોન્ટેન્ટમાં જ નથી, તો અમારે તો ક્યાં સ્વામીનો કોન્ટેન્ટ કરવાનો છે? આ ખરેખર તો હોવું ન જોઈએ. જો ખરેખર જો સ્વામી દોષિત હોય તો એની સજા થવી જોઈએ, અને જો નિર્દોષ હોય તો કોર્ટ ન્યાય કરશે જ. સંતોની આ કરતુથી ખેરસરા ગામમાં લોકોમાં રોષનો માહોલ છે. ત્રીજી વખત બનાવ બન્યાનો ગામના લોકો આરોપ લગાવી રહ્યા છે. સ્વામીની ઓળખાણ હોવાથી પ્રકરણ દબાવાયાનો આરોપ પણ છે. સ્થાનિકોનું કહેવું છે કે નરાધમ સ્વામીને હવે સંસ્થામાં પ્રવેશ ન મળવો જોઈએ. એ હકીકત જ એ છે. એની પહેલા અહીંયા શંકરના મંદિરમાં સ્વામીજી એક છોકરીને ફોઈરી હતી, એના ઘણા વર્ષ થઈ ગયા. એટલે આવ્યા ને શરૂઆતમાં સ્વામીજી ત્યાં લગભગ 2 કે 3 વર્ષ થયા છે. આ ત્રીજી ઘટના છે. પછી સ્વામીજી ગમે લગભગ કરીને બોડું ઘર નહીં, છોકરી મંદિરની અંદર હતી શંકરની. તમારી માંગ શું છે? હા, અહીંયા રહેવો જ ના જોઈએ.